Good morning, students. Let's we continue with the unit number 3, cooperative society. યુનિટ નંબર 3ની અંદર આપણે ચેપ્ટર અત્યારે ચાલે છે કોઓપરેટિવ સોસાયટી. લેટ્સ કન્ટિન્યુ વિથ ધ સેમ કન્સેપ્ટ. કોઓપરેટિવ સોસાયટીની અંદર આપણે અત્યાર સુધી આજ દિન સુધી જોઈ લીધું છે ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ એન્ડ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ કોઓપરેટિવ સોસાયટી. આજે આપણે જોવા જઈએ છીએ ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી. બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ સેશન્સ, I just like to inform you about something. Would like to give you some instructions that today you have to follow certain instructions in order to proceed further. આજે આપણે લેક્ચર આગળ ચલાવવાનો છે, પણ એ પહેલાં થોડીક ઇન્સ્ટ્રક્શન્સ આપું છું, એ કેરફુલી સાંભળવાની રહેશે. આજે તમારે લોકોએ ટેક્સ્ટ બુક લઈ અને પછી આ લેક્ચર સાંભળવાનું રહેશે. ટેક્સ્ટ બુકની અંદર તમારે લોકોએ આ ટોપિક છે એના પછીનો ટોપિક જે બે છે, ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની, ડિફરન્સ બિટવીન ધ કોઓપરેટિવ સોસાયટી એન્ડ ધ પબ્લિક કંપની, એ બુકમાંથી કરવાનો રહેશે. એટલે આજે તમારે અત્યારે બુક ઓપન કરીને રાખવાની છે. બુકમાં તમારે 83 નંબરનું પેજ તમારું ઓપન રાખવાનું રહેશે. 83 ક્લિયર? 83 નંબરનું પેજ તમારે ઓપન રાખવાનું રહેશે. 83 નંબરનું જે પેજ ઓપન છે એમાં તમે અત્યારે એક પેન્સિલ સાથે રાખો. હું જેમ તમને કહું એમ એમાં અંડરલાઈન માર્ક કરતા જાજો, નીચે લાઈન કરતા જાજો, લીટી કરતા જાજો, સો દેટ યુ કેન ઇઝીલી રીડ ઓર રિફર ધ ડિફરન્સીસ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન્સ. જ્યારે તમારે એક્ઝામ્સ આવે ત્યારે તમે સરળતાથી આ ડિફરન્સને યાદ રાખી શકો છો. સો ફોર્મેશન ઓફ અ કોઓપરેટિવ સોસાયટી, ઈ ટોપિક મેં આમાં આપેલો છે. સો પહેલાં આપણે આ ટોપિક બતાવી દઈએ છીએ, ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી, પછી બે ડિફરન્સ કરશું. ડિફરન્સ જે કરશું ત્યારે તમારે બુક સાથે રાખવાની છે. હું જે બોલતી જાઉં એ રીડ કરતું જવાનું છે, અને એમાં અંડરલાઈન હું કહું ત્યાં કે છોકરાઓ અહીંયા અંડરલાઈન કરો, ત્યાં અંડરલાઈન કરવાની છે. સો પ્લીઝ કલેક્ટ યોર બુક એન્ડ ધ પેન્સિલ, કીપ અ બુક એન્ડ ધ પેન્સિલ વિથ યુ. અત્યારે એવું હોય તો વિડીયો પોઝ કરી દેજો અને અહીંયાથી પોઝ કરી વિડીયો અને તમે પહેલાં પેન્સિલ અને તમારી બુક સાથે લઈ અને બેસજો. પેજ નંબર 83, અગેન આઈ એમ રિપીટિંગ ધ પેજ નંબર, બી કેરફુલ. પેજ નંબર 83, ધ નેમ ઓફ ધ ટોપિક ઇઝ ડિફરન્શિએટ બિટવીન. ક્લિયર? ચલો આ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક આગલો ટોપિક લેવાનો છે, દેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી. ફોર્મેશનનો મતલબ છે સ્થાપના. સહકારી મંડળીની સ્થાપના કેવી રીતના થાય છે એની અહીંયા ચર્ચા કરવાની છે. ફોર્મેશન ઓફ ધ કોઓપરેટિવ સોસાયટી ઇઝ ઇઝી ટુ ફોર્મ એઝ કમ્પેર ટુ ધ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. તો કંપનીની સ્થાપના કરવી હોય તો એના કરતાં સહકારી મંડળીની સ્થાપના ઘણી સરળ છે અને ઝડપથી થાય છે. ઇફ યુ વિશ ટુ એસ્ટેબ્લિશ ઓર ઇન્કોર્પોરેટ ધ જોઈન્ટ સ્ટોક કંપની, દેન એઝ કમ્પેર ટુ ધ કોઓપરેટિવ સોસાયટી, જોઈન્ટ સ્ટોક કંપની રિક્વાયર્ડ ટુ ફોલો અ મોર પ્રોસિજર. દેટ મીન્સ યુ રિક્વાયર ટુ ફોલો ધ લોંગ એન્ડ ધ કમ્બરસમ પ્રોસિજર્સ ઇફ યુ વિશ ટુ એસ્ટેબ્લિશ ઓર ઇન્કોર્પોરેટ ધ જોઈન્ટ સ્ટોક કંપની. સો અહીંયા શું કહે છે કે સહકારી મંડળીની સ્થાપના કરવી છે તો ખૂબ જ ઝડપથી અને સરળતાથી થાય છે. જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપના કરવી છે તો તમારે લોંગ એટલે લાંબી અને કમ્બરસમ એટલે કે કંટાળાજનક પ્રક્રિયા તમારે ફોલો કરવાની છે. કોઓપરેટિવ સોસાયટીમાં શું કહે છે આગળ, મિનિમમ 10 મેમ્બર આર રિક્વાયર્ડ ટુ ફોર્મ કોઓપરેટિવ સોસાયટી. 10 અડલ્ટ, પુખ્ત વયના, અડલ્ટ એટલે પુખ્ત વય, અડલ્ટ 10 જણા હશે. જો 10 સભ્યો ભેગા થશે તો તમે અહીંયા સહકારી મંડળીની સ્થાપના કરી શકો છો. ઇફ યુ વિશ ટુ ઇન્કોર્પોરેટ ધ કોઓપરેટિવ સોસાયટી, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ રિક્વાયર ટુ ઓબટેન ધ રજિસ્ટ્રેશન અંડર ધી કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1912. જો તમારે સહકારી મંડળીની સ્થાપના કરવી છે તો નોંધણી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ઇઝ કમ્પલસરી. ક્યાં રજિસ્ટ્રેશન રહેશે? સહકારી મંડળી કાયદા 1912 હેઠળ. ક્લિયર? યુ રિક્વાયર ટુ સબમિટ ઓલ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ.
તમારે જેટલા પણ પત્રકો કીધેલા છે કાયદા મુજબ, કાયદાની અંદર એ મુજબ તમારે સબમિટ કરવા પડશે. આફ્ટર ધ સ્ક્રુટિની ધીસ ઇન્ફોર્મેશન ધ રજિસ્ટ્રાર ઇફ સેટિસ્ફાઈડ મે ઇશ્યુ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. તમે જેટલા પણ પત્રકો જમા કરી દેશો, સ્ક્રુટિની એટલે તપાસ કરવા, છૂટા પાડવા, ક્લિયર? સો બધા જ પત્રકો તમે જમા કરાવો છો, એની ઇન્ફોર્મેશન્સ બધી રીડ થાય છે, એની ઇન્ફોર્મેશનનું બધું એનાલિસિસ થાય છે, રજિસ્ટર બધું વાંચી લે છે, અને ઇફ હી થિંક્સ ઓ ફિટ, ઇફ સેટિસ્ફાઈડ, એટલે કે જો એને સંતોષકારક બધી માહિતી લાગશે તો તમને અહીંયા શું આપે છે, સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન, નોંધણીનું પ્રમાણપત્ર. સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર અને રજિસ્ટ્રેશન એટલે નોંધણી, નોંધણીનું પ્રમાણપત્ર. નાઉ ધ પ્રોસિજર ફોર ધ ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીની સ્થાપનાની પ્રક્રિયા. પ્રોસિજર એટલે પ્રક્રિયા. મિનિમમ 10 મેમ્બર આર રિક્વાયર્ડ ટુ ફોર્મ ધ કોઓપરેટિવ સોસાયટી, એઝ આઈ એક્સપ્લેન્ડ અર્લિયર. નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ સોસાયટી, શું લખવાનું રહેશે ફોર્મની અંદર, નામ અને સરનામું સહકારી મંડળીનું. ઇટ્સ ઓબ્જેક્ટિવ, કયા હેતુથી સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી છે. એ શેર કેપિટલ, શેર મૂડી છે કે નથી, છે તો કેટલી શેર મૂડીથી સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી છે. ધીસ ફોર્મ હેઝ ટુ બી ડ્યુલી સાઇન્ડ બાય 10 મેમ્બર એટલીસ્ટ, ઓછામાં ઓછા 10 સભ્યો ભેગા થઈ અને આ ફોર્મના સિગ્નેચર કરવા પડશે, કારણ કે 10 સભ્યો હશે તો જ સહકારી મંડળીની સ્થાપના થશે, નહીતર થશે નહીં. રિક્વાયર્ડ ટુ પ્રિપેર ઓન બાય લો, પોતાનો ખુદનું નિયમનપત્ર, બાય લો એટલે કે નિયમનપત્ર, જેમ આપણે કંપનીમાં કેમ કહીએ છીએ આર્ટિકલ ઓફ એસોસિએશન, નિયમનપત્ર, ખુદનું નિયમનપત્ર બનાવવાનું રહેશે. દેટ મીન્સ ધ રિક્વાયર્ડ ટુ પ્રિપેર ધી ઓન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, પોતાના ખુદના નિયમો ઘડવાના રહેશે. મસ્ટ હેવ ઇટ્સ ઓન કોમન્સિલ, કોમન્સિલ આપણે જોનસ્ટોક કંપનીમાં ભણી ગયા છે, સિક્કો, ખુદનો સિક્કો હોવો જરૂરી છે, સ્ટેમ્પ હોવો જરૂરી છે. વિચ એક્ટ એઝ અ સિગ્નેચર ઓફ અ કોઓપરેટિવ સોસાયટી, રજિસ્ટર ઇસ્યુ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન્સ એન્ડ ગેવ ધ સ્ટેટસ ઓફ ઓટોનોમસ બોડી. તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી દો, રજિસ્ટર બધી જ ઇન્ફોર્મેશન ચેક કરી લેશે, રજિસ્ટરને યોગ્ય લાગશે તો સર્ટિફિકેટ આપશે, સર્ટિફિકેટ મળી ગયા પછી એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે, એક્ટ એઝ અ સેપરેટ લીગલ એન્ટિટી, ક્લિયર? સભ્યો કરતાં અલગ અસ્તિત્વ ધરાવશે, કાયદાની નજરમાં એક અસ્તિત્વ ધરાવશે. નાવ કમ ડાઉન ટુ ધ ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની એન્ડ અ પબ્લિક કંપની. ડિફરન્સ બિટવીન પ્રાઇવેટ કંપની એન્ડ અ પબ્લિક કંપની. ચલો પેન્સિલ સાથે રાખજો છોકરાઓ. એમાં ફર્સ્ટ છે મિનિમમ, ગુજરાતી બોલતી જાઉં છું સો તમને ક્યાંય ન સમજાય કે લેટર ઓન ઇફ યુ વિશ ટુ રિમેમ્બર ધ ટર્મ્સ ધેન જસ્ટ રાઇટ ડાઉન ધ ટર્મ્સ ઓવર ધીયર. જો તમને એમ થાય કે ગુજરાતી શબ્દ આગળ જતાં જોશે અને યાદ નહીં રહે તો લખતા જાજો સાથે. મિનિમમ નંબર ઓફ મેમ્બર, મિનિમમ એટલે ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યાથી શરૂઆત થઈ છે. સો અહીંયા શું કહે છે કે નીચેની છેલ્લી લાઇનમાં છે રિક્વાયર્ડ ઇઝ 2 અને રિક્વાયર્ડ ઇઝ 7, એમાં અંડરલાઇન કરજો, ક્લિયર? શું કહે છે, ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 2 સભ્યોની જરૂર પડે છે, પ્રાઇવેટ કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 7 સભ્યોની જરૂર પડે છે. સો ઇફ યુ વિશ ટુ ઇન્કોર્પોરેટ અ પ્રાઇવેટ કંપની ઇન ધેટ પર્ટિક્યુલર કેસ મિનિમમ 2 મેમ્બર્સ આર રિક્વાયર્ડ, ઇફ યુ વિશ ટુ ઇન્કોર્પોરેટ અ પબ્લિક કંપની મિનિમમ 7 નંબર ઓફ મેમ્બર્સ રિક્વાયર્ડ. મેક્ઝિમમ નંબર ઓફ મેમ્બર, મહત્તમ કેટલા જોશે તો અંડરલાઇન કરો, 50 ત્રીજી લાઇનમાં છે અને ઓમાં સૌથી છેલ્લી લાઇનમાં ઇટ ઇઝ અનલિમિટેડ, એટલું ટીક કરજો, ક્લિયર? સો વધારેમાં વધારે કેટલા સભ્ય સંખ્યા જોશે, 50, અને પબ્લિક કંપની હશે તો વધારેમાં વધારે કેટલા થઈ જશે, અમર્યાદિત સભ્ય સંખ્યા જોડાઈ શકશે. નેક્સ્ટ છે ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર, શેરની ફેરબદલી. ટ્રાન્સફરેબિલિટીનો મતલબ છે ફેરબદલી. તો સેકન્ડ લાઇનમાં અંડરલાઇન કરો કેન નોટ બી ટ્રાન્સફર્ડ, અને સામે સેકન્ડ લાઇનમાં જ અંડરલાઇન કરો કેન બી ટ્રાન્સફર્ડ ફ્રીલી. ખાનગી કંપનીના શેરની ફેરબદલી થઈ શકતી નથી, જ્યારે જાહેર કંપનીના શેરની ફેરબદલી ફ્રીલી, મુક્તપણે, ફ્રીલી એટલે મુક્તપણે થઈ શકે છે.
You cannot transfer the shares of private company. Shares of the public company can freely transfer. Raising capital from public. મૂડી ઊભી કરવી. Raise કરવું means ઊભું કરવું. મૂડી ઊભી કરવી. જાહેર જનતા પાસેથી મૂડી ઊભી કરવી કે ભરણું મગાવું. એમાં ફર્સ્ટ લાઇનમાં નીચે જ સૌથી છેલ્લે છે કે નોટ ઇન્વાઇટ અ જનરલ પબ્લિક. કેન ઇન્વાઇટ અ જનરલ પબ્લિક. કેન નોટ ઇન્વાઇટ અ જનરલ પબ્લિક. જાહેર જનતાને આમંત્રણ આપી શકાતું નથી. કેન ઇન્વાઇટ અ જનરલ પબ્લિક. જાહેર જનતાને ભરણા માટે આમંત્રણ આપી શકાય છે. નંબર ઓફ ડિરેક્ટર્સ. ડિરેક્ટર એટલે સંચાલક. પહેલી જ લાઇનમાં છે મિનિમમ 2 અને મિનિમમ 3, એને અન્ડરલાઇન કરો. ઓછામાં ઓછા બે સંચાલકો જોશે ખાનગી કંપનીમાં. જાહેર કંપની હશે તો ઓછામાં ઓછા 3 સંચાલકોની જરૂર પડશે. કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. કમેન્સમેન્ટ એટલે શરૂ કરવું, ધંધાની શરૂઆત. પ્રાઇવેટ કંપનીમાં છેલ્લી લાઇનમાં અન્ડરલાઇન કરો. સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન સામે અન્ડરલાઇન કરો. સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશનનું ગુજરાતી થશે સ્થાપનાનું સર્ટિફિકેટ. સ્થાપનાનું સર્ટિફિકેટ. સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ એનો મતલબ થશે ધંધો કરવાનું પ્રમાણપત્ર. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. ડન. સો યુ કેન સ્ટાર્ટ યુઅર પ્રાઇવેટ કંપની આફ્ટર ગેટિંગ ધ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ અ પબ્લિક કંપની રિક્વાયર્ડ ટુ રિસીવ સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું પડશે. જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો તમારે અહીંયા શેનું કરવું પડશે? ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે. નેક્સ્ટ, ધ હોલ્ડિંગ ઓફ સ્ટેચ્યુટરી મિટિંગ. સ્ટેચ્યુટરી મિટિંગ એનો મતલબ થાય છે પ્રથમ કાયદેસરની સભા. પ્રથમ કાયદેસરની સભા. એમાં ત્રીજી લાઇનમાં અન્ડરલાઇન કરો નોટ રિક્વાયર્ડ અને સામે રિક્વાયર્ડ. પ્રથમ કાયદેસરની સભા ભરવાની નથી, એના ઉપર રિપોર્ટ બનાવીને મોકલવાનો નથી પ્રાઇવેટ કંપનીમાં. પબ્લિક કંપનીમાં પ્રથમ કાયદેસરની સભા ભરવાની છે, એના ઉપર રિપોર્ટ બનાવીને મોકલવાનો છે. નેક્સ્ટ, ફાઇલિંગ ઓફ. ફાઇલ કરવું એટલે જમા કરવું. ઓફ પ્રોસ્પેક્ટસ. પ્રોસ્પેક્ટસ એટલે વિજ્ઞાપન પત્ર. ઓર સ્ટેટમેન્ટ ઇન લીયુ ઓફ પ્રોસ્પેક્ટસ. વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર. પ્રાઇવેટ કંપનીમાં અન્ડરલાઇન કરો. પહેલી લાઇનમાં છે નીડ નોટ પ્રિપેર્ડ અને પબ્લિક કંપનીમાં અન્ડરલાઇન કરો. પહેલી જ લાઇનમાં છે હેઝ ટુ પ્રિપેર. ખાનગી કંપનીએ વિજ્ઞાપન પત્ર નથી બનાવવાનું, જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બનાવવાનું છે. નેમ ઓફ ધ કંપની. એમાં બીજી લાઇનમાં અન્ડરલાઇન કરો મસ્ટ એન્ડ વિથ ધ પ્રાઇવેટ લિમિટેડ અને સામે અન્ડરલાઇન કરો મસ્ટ એન્ડ વિથ ધ લિમિટેડ. ખાનગી કંપનીની શરૂઆત કરો છો તો નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ લગાડવાનું છે. જાહેર કંપની હશે તો ખાલી શબ્દ લિમિટેડ લગાડવાનો રહેશે. ઇફ યુ સ્ટાર્ટ અ પ્રાઇવેટ કંપની દેન યુ રિક્વાયર ટુ ઇન્કોર્પોરેટ ધ નેમ પ્રાઇવેટ લિમિટેડ એટ ધ એન્ડ ઓફ ધ નેમ. અધરવાઇઝ યુ રિક્વાયર ટુ મેન્શન ઓનલી વર્ડ લિમિટેડ. કોરમ, એને કોરમ જ કહેવાય છે. પહેલાની અંદર લખો ટુ, મીટિંગ ઇઝ ટુ અને ઓલામાં અન્ડરલાઇન કરો ત્રીજી લાઇનમાં છે 5. કોરમ ઓછામાં ઓછી કેટલી જોશે પ્રાઇવેટ કંપનીમાં? 2 અને પબ્લિક કંપનીમાં 5. ઇન્ડેક્સ ઓફ મેમ્બર, એમાં અન્ડરલાઇન કરો નીડ નોટ મેન્ટેન. ઇન્ડેક્સ ઓફ મેમ્બરનો મતલબ છે રજિસ્ટર, સભ્યોનું રજિસ્ટર. એમાં પ્રાઇવેટ કંપનીમાં સભ્યો ઓછા છે એટલે નહીં કરો તો ચાલશે, નથી બનાવવાનું. અને સામે અન્ડરલાઇન કરો ઇઝ નેસેસરી ફોર અ પબ્લિક કંપની. પબ્લિક કંપનીમાં રજિસ્ટર કમ્પલસરી છે કારણ કે અમર્યાદિત સભ્ય સંખ્યા છે. ફોર અ પબ્લિક કંપની પ્રિપરેશન ઓફ ઇન્ડેક્સ ઓફ ઇન્ડેક્સ ઓફ મેમ્બર ઇઝ કમ્પલસરી એઝ નંબર ઓફ મેમ્બર્સ આર અનલિમિટેડ. બિઝનેસ સિક્રેટ,
ધંધાની ગુપ્તતા, એમાં અન્ડરલાઇન કરો ઓલમોસ્ટ સિમિલર ટુ પાર્ટનરશીપ ફર્મ, સામે અન્ડરલાઇન કરો ઇટ ઇઝ નોટ પોસિબલ. ખાનગી કંપનીમાં ગુપ્તતા રાખી શકાય છે, ધંધાની ગુપ્તતા, માહિતીની ગુપ્તતા રાખી શકાય છે, જાહેર કંપનીમાં રાખી શકાતી નથી. લીગલ સુપરવિઝન એન્ડ ઇન્ટરફ્યોરન્સ, કાયદાકીય દરમિયાનગીરી એનો મતલબ એવો થશે. છેલ્લે અન્ડરલાઇન કરો કમ્પેરેટિવલી લો, અને સામે લખી નાખો ઇન્ટર, અન્ડરલાઇન કરો બીજી લાઇનમાં ઇન્ટરફ્યોરન્સ ઇઝ હાઈ. ઇન્ટરફ્યોરન્સનો મતલબ છે દરમિયાનગીરી. ખાનગી કંપનીની અંદર કાયદાની દરમિયાનગીરી અને અંકુશ ઓછો છે, જ્યારે જાહેર કંપનીમાં દરમિયાનગીરી અને અંકુશ વધારે છે. પછી વેલ્યુએશન ઓફ શેર્સ ઇન સ્ટોક એક્સચેન્જ, શેર માર્કેટમાં નોંધણી કરાવવાની વાત છે. નોટ લિસ્ટેડ એટલે ખાનગી કંપનીના શેરની નોંધણી શેર બજારમાં હશે નહીં, સ્ટોક એક્સચેન્જમાં થશે નહીં. લિસ્ટેડ એન્ડ કોટેડ, સામે અન્ડરલાઇન કરો લિસ્ટેડ એન્ડ કોટેડ ઇન સ્ટોક એક્સચેન્જ, શેર માર્કેટમાં એની નોંધણી કરાવેલી હશે. એબિલિટી ટુ મેક અ ક્વિક એન્ડ પ્રોમ્પ્ટ ડિસિઝન, ક્વિક એટલે ઝડપથી, પ્રોમ્પ્ટ એટલે ઝડપથી, ઝડપથી નિર્ણય લેવાની એબિલિટી. પ્રાઇવેટ કંપનીમાં અન્ડરલાઇન કરો ક્વિક એન્ડ પ્રોમ્પ્ટ ડિસિઝન્સ કેન બી ટેકન, ક્વિક એન્ડ પ્રોમ્પ્ટ ડિસિઝન્સ કેન બી ટેકન. પબ્લિક કંપનીમાં અન્ડરલાઇન કરો કેન નોટ બી ટેકન. ખાનગી કંપનીમાં ઓછા સભ્યોને લીધે ઝડપથી ડિસિઝન આવે છે, જાહેર કંપનીમાં એ શક્ય થતું નથી. અંડર ધ પ્રાઇવેટ કંપની કંપની મેમ્બર્સ આર કમ્પેરેટિવલી લેસ, સો ધે કેન ઇઝીલી ટેક અપ વિથ ધ ઇઝીલી ટેક એન્ડ અરાઈવ એટ ધ કન્ક્લુઝન્સ, ટેક અ ડિસિઝન એન્ડ અરાઈવ એટ અ કન્ક્લુઝન. ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ધ કેસ ઓફ પબ્લિક કંપની એઝ નંબર ઓફ ધ મેમ્બર્સ આર હ્યુજ. પછીના બે રહેવા દો, ખાલી ટીક માર્ક કરાવી દઉં છું, વાંચશો નહીં તો ચાલશે. લો અને સામે કરી નાખો હાઈ, પ્રાઇવેટમાં લો અને સામે હાઈ. ફાઇનાન્શિયલ રિસોર્સિસ એન્ડ ધ મેનેજમેન્ટ રિસોર્સિસ, નાણાકીય પરિબળો અને સંચાલકીય પરિબળો ખાનગી કંપનીમાં ઓછા છે, જાહેર કંપનીમાં વધારે છે. પછી છે સ્કોપ ફોર એક્સપાન્શન, વિકાસની તકો ઇઝ લો અને સામે લખી નાખો હાઈ. ખાનગી કંપનીમાં ઝડપથી એક્સપાન્શન થતું નથી, જાહેર કંપનીમાં પૈસા મૂડી વધારે પ્રમાણમાં અવેલેબલ છે, એટલે ઝડપથી એક્સપાન્શન શક્ય છે. હવે આવે છે કોઓપરેટિવ સોસાયટી એન્ડ પબ્લિક કંપની. કોઓપરેટિવ સોસાયટી એટલે સહકારી મંડળી, અને પબ્લિક કંપની એટલે જાહેર કંપની, એ બે વચ્ચેનો ડિફરન્સ જોવાનો છે. હવે ફર્સ્ટ છે ફોર્મેશન એટલે કે સ્થાપના, ફોર્મેશન એટલે સ્થાપના. તે કે રિક્વાયર ટુ ઓબટેન ધ રજિસ્ટ્રેશન અંડર ધ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1912, સામે આવે છે રિક્વાયર ટુ ઓબટેન ધ રજિસ્ટ્રેશન અંડર ધ કંપનીઝ એક્ટ 1956. ફોર્મેશન સ્થાપના શેમાં થાય છે, તે કહે કે સહકારી મંડળીની, સહકારી મંડળી કંપની, સહકારી મંડળીનો જે ધારો છે 1912 એમાં કંપનીની સ્થાપના શેમાં થાય છે, કંપની ધારા 1956ની અંદર. બેઝિક ઓબ્જેક્ટિવ પ્રાથમિક હેતુ, બેઝિક ઓબ્જેક્ટિવનો મતલબ છે પ્રાથમિક હેતુ. ત્રીજી લાઇનમાં અન્ડરલાઇન કરો સર્વ ધ સોસાયટી એન્ડ ફૂલફિલ ધ નીડ ઓફ મેમ્બર, સર્વ ધ સોસાયટી એન્ડ ફૂલફિલ ધ નીડ ઓફ મેમ્બર. સર્વ કરવું એટલે પૂરું પાડવું, સોસાયટીને સેવા પૂરી પાડવી, અને એને ફૂલફિલ ધ નીડ એટલે કે જરૂરિયાતો પૂરી કરવી. સામે અન્ડરલાઇન કરો સેકન્ડ લાઇનમાં અર્ન પ્રોફિટ, નફો કમાવાના હેતુથી જાહેર કંપનીની શરૂઆત કરવામાં આવે છે, જ્યારે સહકારી મંડળીની સ્થાપના જરૂરિયાત
સમાજ કલ્યાણ માટે અને જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી કરવા માટે કરવામાં આવે છે. નેક્સ્ટ પેજ ઉપર મેમ્બરશીપ, સભ્ય સંખ્યા, વિથ ધ હેલ્પ ઓફ મિનિમમ 10 મેમ્બર યુ કેન સ્ટાર્ટ વિથ ધ પ્રાઇવેટ કોઓપરેટિવ સોસાયટી. આમાં કરેક્શન કરવાનું છે, 3 જે છેલ્લી લાઇનમાં 3 લખેલું છે ને ત્યાં 7 કરી નાખો, 7. સો વિથ ધ હેલ્પ ઓફ 7 મેમ્બર યુ કેન સ્ટાર્ટ વિથ ધ પબ્લિક કંપની. ઓછામાં ઓછા 10 સભ્યો હશે તો અહીંયા કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત થશે. ઓછામાં ઓછા 7 સભ્યો હશે તો અહીંયા પબ્લિક કંપનીની શરૂઆત થશે. રિલેશનશીપ વિથ ધ શેર હોલ્ડર્સ, એમાં અન્ડરલાઇન કરો નોન ટુ ઈચ અધર અને સામે નોટ નોન ટુ ઈચ અધર. કોઓપરેટિવ સોસાયટીની અંદર સભ્યો એકબીજાને ઓળખતા જ હશે, જ્યારે પબ્લિક કંપનીમાં એકબીજાને ઓળખતા હશે નહીં, શેર હોલ્ડર્સ એકબીજાને ઓળખતા હશે નહીં. શેર લિસ્ટ ઓલવેઝ ઓપન એવું લખો, ઓલવેઝ અન્ડરલાઇન કરો, ઓલવેઝ ઓપન, અને અહીંયા અન્ડરલાઇન કરો ઇઝ ક્લોઝડ એઝ સૂન એઝ ઇશ્યુડ કેપિટલ ઇઝ સબસ્ક્રાઇબ. બહાર પાડેલી મૂડી ઉપર ભરણું આવે કે તરત જ શેર લિસ્ટ બંધ થઈ જાય છે. અને આ પબ્લિક કંપનીની અંદર એવું છે, જ્યારે કોઓપરેટિવ સોસાયટીમાં કાયમ શેર લિસ્ટ ખુલ્લું રહે છે. વોટિંગ રાઇટ, એમાં બીજી લાઇનમાં અન્ડરલાઇન કરો છેલ્લે વન વોટ. અને છેલ્લી લાઇનમાં અન્ડરલાઇન કરો વન પર્સન વન વોટ. અને સામે અન્ડરલાઇન કરો વન શેર વન વોટ. ઇન અ કોઓપરેટિવ સોસાયટી વોટિંગ રાઇટ ઇઝ એસોસિએટેડ વિથ ધ મેમ્બર, દેટ મીન્સ વન મેમ્બર વન વોટ. ઇન અ પબ્લિક કંપની વોટિંગ રાઇટ ઇઝ એસોસિએટેડ વિથ ધ શેર્સ નોટ વિથ ધ મેમ્બર. સહકારી મંડળીમાં મતનો અધિકાર છે એ વ્યક્તિ એટલે કે સભ્યો સાથે સંકળાયેલો છે, એક સભ્ય એક મત અધિકાર. જ્યારે જાહેર કંપનીની અંદર મતનો અધિકાર શેની સાથે સંકળાયેલો છે, શેર સાથે, જેટલા શેર એટલા મતનો અધિકાર. વિડ્રોવલ ઓફ કેપિટલ, વિડ્રો કરવું એટલે ઉપાડ કરવો, મૂડીનો ઉપાડ, એમાં અન્ડરલાઇન કરો બાય ગિવિંગ ધ પ્રાયોર નોટિસ. પ્રાયોરનો મતલબ છે અગાઉથી, અગાઉથી નોટિસ આપીને મૂડી ઉપાડ થઈ શકે છે. પબ્લિક કંપનીમાં અન્ડરલાઇન કરો કેન નોટ એવર આસ્ક ફોર વિડ્રોવલ ઓફ ઇટ્સ કેપિટલ, ક્યારેય મૂડી ઉપાડ માટે પૂછી શકાતું નથી, કહી શકાતું નથી, મૂડી ઉપાડ શક્ય નથી, ખાનગી કંપનીમાં મૂડી ઉપાડ શક્ય નથી. કારણ કે ઇક્વિટી કેપિટલ હોય અને ઇક્વિટી શેર કેપિટલ ઇઝ અ લાઈફ લોંગ કેપિટલ. ઇક્વિટી શેર છે અને ઇક્વિટી શેર કેપિટલ જીવનકાળ દરમિયાન ઉપાડી શકાતી નથી, પાછી લઈ શકાતી નથી. નેક્સ્ટ ટ્રાન્સફર ઓફ શેર્સ, અન્ડરલાઇન કરો કેન નોટ બી ટ્રાન્સફર્ડ, સામે અન્ડરલાઇન કરો કેન બી ટ્રાન્સફર્ડ. સહકારી મંડળીના શેરની ફેરબદલી થઈ શકતી નથી, જાહેર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. એરિયા ઓફ ઓપરેશન, એમાં કોઓપરેટિવમાં અન્ડરલાઇન કરો લિમિટેડ અને પબ્લિક કંપનીમાં અન્ડરલાઇન કરો વાઇડ, એટલે બહુ મોટું, વાઇડ એટલે બહુ મોટું, અને સ્કેટર્ડ એટલે વિસ્તરાયેલું, બધે વહેંચાયેલું. સ્કેટર્ડનો મતલબ છે બધે વહેંચાયેલું. સભ્યો બહુ જ લિમિટેડ હોય છે એટલે એરિયા ઓફ ઓપરેશન બહુ લિમિટેડ પર્ટિક્યુલર એરિયામાં જ હોય છે. જ્યારે અહીંયા તો દેશ વિદેશથી લોકો સભ્યો બને છે, શેર ખરીદે છે, એટલે એરિયા ઓફ ઓપરેશન્સ બહુ મોટા હોય છે, વાઇડ હોય છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, ઇન ફોર્મ ઓફ ડિવિડન્ડ અને હિયર ટુ
ઇન ફોર્મ ઓફ ડિવિડન્ડ, બંનેની અંદર ડિવિડન્ડ જ મળશે. પણ સહકારી મંડળીમાં ડિવિડન્ડ શેના ઉપર મળશે? ટ્રાન્ઝેક્શન ઉપર મળશે. અને કંપનીની અંદર ડિવિડન્ડ કેવીના ઉપર મળશે? પ્રોફિટ ઉપર. એટલી વસ્તુ યાદ રાખવાની, ટ્રાન્ઝેક્શન્સ ઉપર અને પ્રોફિટ ઉપર. અન્ડરલાઇન કરો સામેના પેજ ઉપર, બીજી લાઇનમાં ટ્રાન્ઝેક્શન્સ, બરાબર છે? અને અહીંયા અન્ડરલાઇન કરો આગળ એ પેજ નંબર 86માં જ પ્રોફિટ ઉપર. હિયર ટુ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ ઇઝ ડન ઇન ધ ફોર્મ ઓફ ડિવિડન્ડ, એટલે પ્રોફિટ. યાદ રાખવાનું ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, તો કે આમાં ટ્રાન્ઝેક્શન બેમાં ડિવિડન્ડ જ મળશે, પણ એકમાં ટ્રાન્ઝેક્શન બેઝ મળશે અને એકમાં પ્રોફિટ બેઝ મળશે. ક્લિયર? લાયબિલિટી અનલિમિટેડ અને લિમિટેડ, અનલિમિટેડ અને લિમિટેડ. જનરલી સહકારી મંડળીની જવાબદારી અમર્યાદિત હોય છે, જ્યારે પબ્લિક કંપનીની કેવી છે? મર્યાદિત. કેટલી મર્યાદિત? અપ ટુ ધ નંબર ઓફ શેર હેલ્ડ બાય ધ પર્ટિક્યુલર મેમ્બર. સભ્યએ જેટલા શેર ખરીદેલા છે એટલી એની જવાબદારી રહેશે. ડન. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અ ચેપ્ટર કોઓપરેટિવ સોસાયટી, એન્ડ ઇટ ધ સેમ ટાઈમ હિયર બાય વી આર કમ્પ્લીટિંગ યુનિટ નંબર 3. આજે આપણે કોઓપરેટિવ સોસાયટીનું ચેપ્ટર અહીંયા પૂરું કર્યું છે અને આજે આપણે યુનિટ 3 આજે અહીંયા કમ્પ્લીટ કરેલું છે. નેક્સ્ટ સેશન્સ ઓનવર્ડ વી વિલ સ્ટાર્ટ વિથ ધ લાસ્ટ યુનિટ, યુનિટ નંબર 4. હવે આપણે લાસ્ટ યુનિટ ચાલુ કરશું, યુનિટ નંબર 4. યુનિટ નંબર 4 આપણે ચાલુ કરશું. યુનિટ નંબર 4ની અંદર તમારે લોકોએ બે ચેપ્ટર ભણવાના છે. ઇનફેક્ટ ચેપ્ટર આમ જોવા જાઓ તો એક જ છે, ટોપિક બે જેવું થઈ જશે, કારણ કે નાનું સેઝ છે તો સાવ બે જ પેજનું છે. ક્લિયર? તમારે લોકોએ આની અંદર બે ટોપિક ભણવાના છે, એક તો બિઝનેસ કોમ્બિનેશન અને બીજું છે સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ બે વસ્તુ અંદર ભણવાની રહેશે, બે ટોપિક ભણવાના રહેશે. અત્યાર સુધીના ત્રણે ત્રણ યુનિટ તમે લોકોએ એફબીઓની અંદર એવા જોયા કે સમવેર ડાઉન ધ લાઇન યુ મે કમ અક્રોસ સમવેર ઇન ધ 11th એન્ડ 12th. સો કન્સેપ્ટ્સ આર નોટ ઓલ ટુગેધર ન્યૂ ફોર યુ. અત્યાર સુધીના એફબીઓની અંદર તમે એવા ચેપ્ટર જોયા છે કે જ્યાં તમે કોઈ પણ કન્સેપ્ટ, આ બધા કન્સેપ્ટો ક્યાંક 11મા ધોરણ કે 12મા ધોરણમાં ભલે ડિટેલમાં ન ભણ્યા હોય, પણ બ્રીફ સ્ટડી તમે એનું કરી લીધું હતું. હવેના બંને કન્સેપ્ટ એવા છે યુનિટ 4ના કે જે તમે ભણેલા હતા નહીં. 11th 12th તમારે એ કોઈ કન્સેપ્ટ આવ્યા નથી કદાચ. ક્લિયર? સો નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ વી વિલ સ્ટાર્ટ વિથ ધ યુનિટ નંબર 4, લાસ્ટ યુનિટ, અને છેલ્લા બે ચેપ્ટર રહેશે બિઝનેસ કોમ્બિનેશન્સ અને સેઝ, સ્પેશિયલ ઇકોનોમી ઝોન. So, thank you so much for this session.